નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું છું નિલેશ કનારા. લોક ફરિયાદ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે. વડિયાના મોટા વડાળા ગામમાં દીકરી બચાવો દીકરી પઢાઓના નારા સાથે રથયાત્રા દ્વારા જાગૃતિ લાવવાનો પ્રયાસ. અંજાર મામલતદાર કચેરી દ્વારા મુસ્લિમ સમાજના લોકો સાથે કરવામાં આવતો પક્ષપાત. સમાચારમાં ફરી આપનું સ્વાગત છે. હવે સમાચાર જે વિસ્તારથી, અંજાર મામલતદાર કચેરી દ્વારા મુસ્લિમ સમાજના લોકો સાથે કરવામાં આવતો પક્ષપાત. અંજાર તાલુકાના મુસ્લિમ પક્ષકારો સાથે મામલતદાર કચેરીના અધિકારીઓ વારંવાર ગેરવર્તન કરતા હોય, વારંવાર ફરિયાદો કરવા છતાં કોઈ જ ઉકેલ આવતો નથી. કચેરીના અધિકારીઓ મુસ્લિમ સમાજના લોકો સાથે ખૂબ જ પક્ષપાતી અને ગેરવ્યાજબી વર્તનો કરે છે, જે કોઈ કાળે યોગ્ય નથી. મુસ્લિમ સમાજના લોકો કોઈ પણ કાર્ય માટે કચેરીમાં જાય છે ત્યારે વારંવાર ધક્કા ખવડાવવામાં આવે છે, જેથી આજરોજ મુસ્લિમ સમાજ દ્વારા મામલતદાર કચેરીને આ વાતની લેખિત રજૂઆત કરાઈ છે. તંત્ર કોઈ પગલાં લે તેવી માંગ કરવામાં આવી છે. રિપોર્ટર ભરત ઠાકોર સાથે રાણા આહિર, લોક ફરિયાદ ન્યૂઝ, અંજાર, કચ્છ. મોટા વડાળા ગામે બેટી પઢાઓ બેટી બચાવના નારા સાથે રથ દ્વારા લોક જાગૃતિનો પ્રયાસ. વડિયાને આંગણે રથ દ્વારા લોકોમાં જાગૃતિ આવે અને દીકરીઓ પર થતા અત્યાચાર રોકવા માટે દીકરી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં દીકરી પઢાઓ દીકરી બચાવોના નારા સાથે ગૌરક્ષા, વૃદ્ધ મા બાપને તીર્થયાત્રાનો લાભ વગેરે જેવા મુદ્દાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. મારું નામ કોટડીયા હિતેશ, મોટા વડાળા ગામ, જામનગર જિલ્લો. દીકરી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટનો હું પોતે પ્રમુખ છું અને આજે સમાજના હિત અને કલ્યાણ માટે સંસ્થા દ્વારા એક દીકરી રથનું આયોજન કરવામાં આવ્યું, જે રથ ગુજરાતના 18,000 ગામોની અંદર ફરશે. તારીખ 4/8/2018 શનિવારના રોજ 11:30 કલાકે આ રથને ખુલ્લો મૂકવામાં આવ્યો. ત્યારબાદ ભેસાણ તાલુકાના રાણપુર ગામે પ્રથમ આ રથને વધાવ્યો. વિશ્વનો પ્રથમ દીકરી રથ જે ગુજરાતના 18,000 ગામોની અંદર પરિભ્રમણ કરશે અને સમાજ કલ્યાણ અને ઘર ઘરની અંદર સુવ્યવસ્થા, વસુદેવ કુટુંબની સ્થાપના થાય એવા હેતુ સાથે દીકરીનું આજે જતન કરવું જરૂરી છે. દરેક સમાજની અંદર દીકરીની જરૂર છે. સમાજની અંદર દીકરીની ઘણી બધી માના ઉદરમાં હત્યાઓ કરવામાં આવી અને રહેશી નાખવામાં આવે છે. જે સમાજ આજના સમયની અંદર દીકરો દીકરી એક સમાન છે તેવી પ્રેરણા સમાજની સાથે આ રથનું આયોજન કરવામાં આવ્યું છે. આજે તારીખ 23/8/2018 રોજ વડિયા ગામની અંદર દીકરી રથ પરિભ્રમણ કરી રહ્યો છે અને સાંજના સમાજને સારા હિત માટેનું એક મિટિંગનું પણ આયોજન કરેલ છે. આ તકે ગામ લોકો દ્વારા સમાજને અને દીકરી રથને જોરદાર પ્રતિસાદ આપવા બદલ વડિયા ગામને ખૂબ ખૂબ ધન્યવાદ. રિપોર્ટર રાજુ કારિયા, લોક ફરિયાદ ન્યૂઝ, વડિયા, અમરેલી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં જૂનાગઢ ખાતે સિવિલ હોસ્પિટલનું ઉદ્ઘાટન તથા અન્ય કાર્યક્રમોમાં હાજરી આપશે, ત્યારે દલિત સમાજના પડતર પ્રશ્નોના નિકાલની માંગ લઈને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ જૂનાગઢ દ્વારા વિરોધનું એલાન કરવામાં આવ્યું હતું, ત્યારે પોલીસ દ્વારા જિલ્લા કન્વીનર ભરત પરમારની અટકાયત કરવામાં આવી હતી. રિપોર્ટર મિત્તલ વાડિયા, લોક ફરિયાદ ન્યૂઝ, જૂનાગઢ. રાજકોટના વોર્ડ નંબર 18ના કોર્પોરેટર ધર્મિષ્ઠાભા જાડેજાને ગેરલાયક ઠેરવતા કોર્પોરેશનમાં લેખિતમાં રજૂઆત અપાઈ. રાજકોટ વોર્ડ નંબર 18ના કોર્પોરેટર ધર્મિષ્ઠાભા જાડેજાને કોર્પોરેશન દ્વારા ગેરલાયક ઠેરવાતા લોકોએ ન્યાય આપો ન્યાય આપો, સાચા નગરસેવકને ન્યાય આપોના નારા સાથે રેલી કાઢી હતી, કોર્પોરેશનમાં લેખિત રજૂઆત કરી હતી અને ધર્મિષ્ઠાભા જાડેજાને કાયમી રાખવા માંગ કરાઈ હતી. ધર્મિષ્ઠાભાઈ જાડેજા
તમામ મિટિંગોમાં હાજર નથી રહેલા, જે તદ્દન છેલ્લી મિટિંગોમાં છેલ્લી મિટિંગમાં કોર્પોરેશનમાં મારા ભાઈ હાજર હતા, નીચે એમની તબિયત ખરાબ ન હોવાને લીધે ઉપર જવા જઈ નથી શક્યા, અને ત્યાં પણ કોઈની સાઈન કરવા તો દીધી જ નથી. આ લોકો એવી તરફ સહી ચલાવેલી છે, અને તમે સૌ જાણો પ્રેક્ષક તૈયારીમાં કંઈ બેસવાની કંઈ વ્યવસ્થા નથી, એટલે મારા વાઈફને મેં નીચે રાખેલા હતા અને તબિયત સારી હોવાને લીધે ઉપર નહોતા ગયા. તો આમાં આવા પરિસ્થિતિમાં હું એવું માનું છું કે કમિશનર સાહેબે વ્યવસ્થિત નિર્ણય લઈ, સાચા લોકોને સાંભળી, વ્યવસ્થિત વિસ્તારના પ્રશ્નો જે નિર્ણય લેતા હોય, વિસ્તારના જે પ્રોબ્લેમ સોલ્યુશન કરતા વિસ્તારના લોકોને સાંભળી અને પછી નિર્ણય લેવો જોઈએ. એની બદલે ફક્ત ને ફક્ત ભાજપના કાર્યકર થઈને જે અમને નિર્ણય લેવામાં આવેલો છે, એ નિર્ણયનો અમે સતત વિરોધ કરીએ છીએ. આ કરવામાં આવે એની સામે અમે લડશું, કોર્ટ કાર્યવાહી કરવી પડશે તો કોર્ટમાં જશું, અને જ્યાં લડવું પડશે ત્યાં અમે લડશું, પણ આ અન્યાયને કોઈનો સહન નહીં. રિપોર્ટર આરજી સરવૈયા, લોક ફરિયાદ ન્યૂઝ, રાજકોટ. તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. આવા જ રસપ્રદ સમાચાર જોવા માટે જોતા રહો લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અમારી ચેનલ આરજેટી લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ. અવાજ તમારો, કલમ અમારી. નમસ્કાર.